આપની પસંદગીની ન્યૂઝ ચેનલ વીઆર લાઈવ માત્ર સમાચાર જ નથી બતાવતી, પરંતુ લોકોના હિતની પણ ચર્ચા કરે છે। માત્ર ડિબેટ જ નથી કરતી, પરંતુ સરકાર સુધી વાત પહોંચાડવાનો સતત પ્રયાસ કરે છે। તાજેતરમાં જ અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, અને આ મામલે સરકારે વરિષ્ઠ અધિકારીઓ પાસે તપાસ કરાવી હતી, પરંતુ વીઆર લાઈવના વિશેષ કાર્યક્રમ પાવર પ્લેમાં આ મુદ્દે વીઆર લાઈવના સીએમડી પદ્મકાંત ત્રિવેદીએ એવી રજૂઆત કરી હતી કે આગજનીના બનાવની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ કે પછી નિવૃત્ત જજ પાસે કેમ કરાવવામાં ન આવે, જે રજૂઆતને આખરે સરકારે ધ્યાને લીધી છે। રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મામલે ઝીણવટભરી તપાસ માટે અને દોષિતો છૂટી ન જાય તે માટે હાઈકોર્ટના નિવૃત્ત જજને તપાસ સોંપવામાં આવી છે। અધિકારીઓની તપાસ કોર્ટીનું મારે તપાસ કરશે કેવી કરશે ને આગળ વાત નથી કરતો, પરંતુ તમે જ્યુડિશિયલ ઇન્કવાયરી વાતવાતમાં ભૂતકાળની અંદર માંગતા હતા, વાતવાતમાં તમે જ્યુડિશિયલ ઇન્કવાયરી વાત કરતા હતા, આ કેસમાં જ્યુડિશિયલ ઇન્કવાયરી કેમ ના થવી જોઈએ? સવાલ એ છે કે જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપાય તો લોકોને કહે કે અધિકારીઓની તપાસ કોર્ટીનું મારે તપાસ કરશે કેવી કરશે ને આગળ વાત નથી કરતો, પરંતુ તમે જ્યુડિશિયલ ઇન્કવાયરી વાતવાતમાં ભૂતકાળની અંદર માંગતા હતા, બેજવાબદારી ભર્યું આ વર્તન છે। શું જ્યુડિશિયલ ઇન્કવાયરી થવી જોઈએ કે અધિકારીઓની તપાસથી સંતોષ માનવો જોઈએ? પદ્મકંતભાઈ, આ ક્રિમિનલ નેગ્લિજન્સી છે, અપરાધિક બેદરકારી છે, અને અપરાધિક બેદરકારીના જવાબદારોને નક્કી કરવા માટે ખાતાકીય તપાસ ના ચાલે, એની અંદર હાઈકોર્ટના સિટિંગ જજ અથવા રિટાયર્ડ જજની તપાસ થાય, ન્યાયિક તપાસ થાય, તો ફક્ત આ સિરિયસ હોસ્પિટલ નહીં પણ આની અંદર શહેર અને ગુજરાતના તમામ હોસ્પિટલો માટે ગાઈડલાઈન નક્કી થાય કે જેના કારણે આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ના થાય।